विरमदा स्वागत है। अन्य महत्व समाचार पर नजर करिए। राजकोट में चार दिवस बाद आईटी की तपास मोटा भागे पूर्ण थी है। जाता बिल्डर ने त्यां से आवकवेरा विभाग की तपास आरके ग्रुप की ऑफिस घर सीवाय मोटा भाग की तपास पूर्ण थी है। 300 करोड़ बिन हिसाबी दस्तावेजों मब्या है। अधिकारी कोथड़ा भरी दस्तावेजों कब्जे कर घनी बैंक खाताओं सीज कराया है। सोना दागीना बिल्डिंग मिलकतों वेल्युएशन थे। आवकवेरा विभाग टूंक समय में विगत बहार पड़े। कर चोरी आंकड़ो मोटो हो शक्यता है। न्यूज 18 संवाददाता हरिन अमारी साथे जोड़ाई गया है। हरिन, 300 करोड़ रुपया ना काला नाणा ने लईने कागळजो मळ्या छे, कोथळा भरीने कागळियाओ लई जवामां आवी रह्या छे, हालमां केटली तपास पहोंची छे, शुं वधु अपडेट मळी रह्या छे आपने? बिल्कुल, छेल्ला चार दिवस थी आईटी विभाग की टीम द्वारा जे पण तपास करवामां आवी हती, हवे तेने आखरी जे स्टेज छे ते आवी चूक्युं छे, अने हवे आज मोड़ी रात सुधीमां कदाच तमाम जग्या उपर छे तपास छे ते पूर्ण थई जाय तेवी शक्यताओ देखाई रही छे। आरके ग्रुप पर इन्कम टेक्स नो जे सर्वे हतो, गंगदेव पर सर्वे हतो, आ तमामनी तपास छे पूर्णतान आरे छे। आरके बिल्डर ग्रुप नी ऑफिस अने रहेणाक सिवाय मोटा भागनी तपासो छे ते पूर्ण थई गई छे, अने अत्यार सुधीमां अंदाजित 300 करोड़ना बिनહિસાબી દસ્તાવેજો છે મળી આવ્યા છે। આવક વિભાગ દ્વારા કોથળા ભરીને સાહિત્ય છે તે કબજે કરવામાં આવ્યું છે, અને બેંકના અનેક બેંકના ખાતા પણ સીઝ કરવામાં આવ્યા છે। એક વાત એ પણ માની શકાય કે વર્ષો બાદ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટમાં આવકવેરા વિભાગની આ સૌથી મોટી કાર્યવાહી છે તે માની શકાય છે, અને ખાસ કરીને હવે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કરચોરી અંગે ટૂંક સમયમાં તમામ વિગતો છે તે બહાર પાડવામાં આવશે, અને કરચોરીનો આંકડો પણ મોટો હોવાની શક્યતા છે તે દેખાઈ રહી છે। જી હરિન, સવારે એ પણ અપડેટ મળી હતી કે જે લોકર્સ છે, જે સોનાના દાગીના છે, તેને લઈને પણ આઈટી ડીજીને જાણકારી આપવામાં આવી છે, તેને લઈને પણ આ જે કેસ છે તેમાં વધુ માહિતી મળી શકે છે? જી બિલકુલ, જે રીતના વાત કરવામાં આવે તો આ તમામ જે કેસ છે તેમાં ટૂંક સમયમાં ડીજીઆઈટી ને ફાઇનલ રિપોર્ટ પણ આપવામાં આવશે, અને કેટલા રૂપિયાની ટેક્સ ચોરી ઝડપાઈ છે, કેટલા ગોલ્ડ જ્વેલરી અને કેટલા બેંક લોકર હાથમાં સામા આવ્યા છે, આ તમામની તપાસ છે તે પણ હવે તેની માહિતી છે તે બહાર આવશે। જી આભાર હરિન સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હરિન જણાવી રહ્યા હતા, સવારે ડીજીઆઈટીને પણ માહિતી આપવામાં આવી હતી લોકર અને સોનાને લઈને, ત્યારબાદ અત્યારે જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે 300 કરોડ રૂપિયા સુધીનું કાળું નાણું અને કરોડોના બિનહિસાબી કાગળિયાઓ મળી આવ્યા છે। 300 કરોડ અંદાજિત આંકડો અત્યારનો છે, ત્યારબાદ લોકરને લઈને, બેંકના ખાતાઓને લઈને હજી બિલ્ડિંગની વેલ્યુએશન બાકી છે। एक तबीबे महिला साथे गैरवर्तन कर्यु होवानी घटना बनी छे। गांधीनगर सिविलना गेट पासे रूमाल वेचती महिला ने डॉक्टरे 30 फूट ढसड़ी दीधी। मजूरी करी पेटियुं रळती महिला ने 50 फूट ढसड़ीने लई जता तेमना वर्तन सामे अनेक सवालो उठी रह्या छे। गांधीनगर सिविल हॉस्पिटलना गेट पासे महिला हाथ रूमाल सहितना नाना कपड़ा लावीने व्यापार करी गुजरान चलावे छे। गांधीनगर सिविलमां ऑर्थोपेडिक विभागमां हेड तरीके फरज बनावता डॉक्टर विकी पारेखे महिला साथे अमानवीय वर्तन कर्यु हतु। भोग बननारी महिलाए कह्यु हतु कि सिविलना दरवाजे बेसीने व्यापार करू छू, मारा पति अवसान पाम्या छे, कोई संतान नथी, शनिवारे सामान्य वरसाद पड़तो होवाथी गेटनी बिल्कुल नीचे बैठी हती, त्यारे डॉक्टर विकी परीख आव्या हता अने अपशब्दो बोली सामाननो थेलो उपाड़ी फेंकवा जई रह्या हता। ते समये महिला सामाननी साथे ढसडाई रही हती, छतां तेमणे महिलानो थेलो छोड्यो न हतो अने 50 फूट जेटली ढसेडी नाखी हती। આ ઘટના બાદ ન્યૂઝ 18 પણ કેટલાક સવાલ ઉભા કરી રહ્યું છે કે શું ઓર્થોપેડિક હેડને આવું વર્તન શોભે છે? મહિલા સાથે ગેરવર્તણૂક બદલ ફરિયાદ તો થઈ છે, પરંતુ એ પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે નિરાધાર મહિલા સાથે આવું વર્તન કેમ કરવામાં આવ્યું? એક ડોક્ટર તરફથી આ સજ્જનની એવી આશા ન હતી કે આ દુર્જન જેવું વ્યવહાર કરશે। રસ્તા પર બેસી વેપાર કરવો ગુનો છે, અને જો ગુનો છે તો પોલીસ અથવા તો દબાણ વિભાગ આવીને કાર્યવાહી કરશે, તેના માટે ડોક્ટરે કેમ તસ્દી લેવી પડી? શું સિવિલના ગેટ પાસે બેસવું ગુનો છે? એ પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। તો આ સમગ્ર મુદ્દે પીડિત મહિલાએ પોતાની મનોસ્થિતિ પણ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરી હતી, ડોક્ટરે પણ પ્રતિક્રિયા આપી છે। આક્ષેપો તદ્દન ખોટા છે। એ બેન કમ્પાઉન્ડની અંદર, હોસ્પિટલના કમ્પાઉન્ડની અંદર જ્યાં પ્રતિબંધિત વિસ્તાર છે ત્યાં આગળ બેઠા હતા, અને દરવાજાની એવી રીતે બેઠા હતા કે આવવા જવા માટે અડચણરૂપ હતા, એટલે મેં આવીને એમને કીધું, બેન તમે અંદર ના બેસો, તમે બહાર બેસીને ધંધો કરો। એટલે એ તરત જ ગાળાગાળી કરવા માંડ્યા કે તમે મારા તરફ ખાર રાખો છો, અને ગાળાગાળી કરવા માંડ્યા। તે શનિવારે 11 વાગે વરસાદ ચાલુ હતું તો ગેટની અંદર કપડાં લઈને ગઈ થેલા ભરીને। મેં કીધું અહીં બેસું તો કોઈક ઘરા ખાવે ને,
તો કઈ ખાવા જેવું નીકળે. બેઠી હતી પાથરીને, જગ્યા તો રાખી હતી, એમાં સાહેબ આવ્યા 11 વાગે. આઈને ડાયરે ગેટે આવ્યા કે તને ના નથી પાડી કે ઉપાડ અહીંથી? કીધું સાહેબ વરસાદ છે ને એટલે નહીં. નહીં કે ઉપાડ 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 કે એમ કરીને લાત મારી, તો મારું જમવાનું ને કપડાં ને બધું ફેંકી દીધું. મારા ઘરવાળો મરી ગયો છે, મારે છોકરાય નથી, તો કે મારે કંઈ નહીં જોવાનું કે એ તું કરતી હોય કર કે. કીધું ઠીક. પછી મારો બાવળો પકડ્યો, બાવળો પકડીને બે ત્રણ થપ્પડ માર્યા, બે ત્રણ થપ્પડ માર્યા પછી મને રીસ ચડી, રીસ ચડીને તો આમ પકડવા ગઈ ને તો એમનો થેલો છે ને એ મારા હાથમાં આવી ગયો. તો બે હાથેથી મેં થેલો પકડ્યો ને, થેલો પકડીને મને હમે જ્યાં દેખાય ને ત્યાં સુધી મને ઘસેડતા લઈ ગયા, ત્યાં સુધી ઘસેડતા ઘસેડતા લઈ ગયા, ઢસેડી ઢસેડી લઈ ગયા. એમાં મગજમાં વાગ્યું છે ને તો મારી આંખમાં જોખમ આવી ગયું, આમ ફરી ગઈ છે. જો દુખે છે, આ માથામાં પથરા લાગ્યા છે, ઢસેડી છે મને. તબીબના અમાનવીય વર્તનનો મામલો ગરમાયો છે. ગાંધીનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે આપ્યું છે નિવેદન. આ ઘટના GMERS માટે શરમજનક. ઘટના અંગે એક કમિટી બનાવી નિવેદન લઈશું. ડોક્ટર વિકી પરીખની કામગીરીની તપાસ થશે. ભૂતકાળમાં કોઈ બનાવ છે કે નહીં તે ચકાસાશે. રિપોર્ટ તૈયાર કરીને રજૂઆત કરવામાં આવશે. આગળના પગલાં લેવાના છે એના ભાગરૂપે એક સંસ્થાના અધિકારી હોવાથી આપણે એમનું નિવેદન લઈશું. બધાનો સમગ્રપણે તલપસી અભ્યાસ કરી અને એક રિપોર્ટ કરીને વડી કચેરીને રજૂ કરવામાં આવશે. રિપોર્ટ તૈયાર કરીને રજૂઆત કરવામાં આવશે, સાથે ડોક્ટરનું પણ નિવેદન લેવામાં આવશે. તેમના ભૂતકાળને પણ તપાસવામાં આવશે કે ભૂતકાળમાં પણ તેઓ આ રીતે કોઈ સાથે વ્યવહાર કરી ચૂક્યા છે કે કેમ.